બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં શ્રી અર્બુદા યુવા ફાઉન્ડેશન દ્વારા કોરોના કાળ દરમિયાન એક માસ સુધી નિઃશુલ્ક ટિફિન સેવાનું આયોજન કરી હોસ્પિટલમાં દાખલ દર્દી તેમજ દર્દીઓના સગા સંબંધીઓની મદદ કરવામાં આવી રહી છે. વૈશ્વિક મહામારીથી બચવા માટે જો કોઈ ઉપાય હોય તો એ લોકડાઉન હતો અને આ ઉપાય સાથે ધાનેરાની બજારો પણ સતત એક મહિના સુધી બંધ રહી હતી. તો આ તરફ કોરોના વાયરસના લીધે હોસ્પિટલ અને દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા હતા અને લોકડાઉનના કારણે બજારો પણ બંધ હતા, જેથી હોસ્પિટલમાં સારવાર અર્થે આવનાર દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને બે ટાઈમ ભોજન મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. ત્યારે આવા વિકટ સમયે ધાનેરાની શ્રી અર્બુદા યુવા ફાઉન્ડેશનના યુવાઓ આગળ આવ્યા હતા અને નિઃશુલ્ક ટિફિનનો રથ લઈને ધાનેરાની 12 જેટલી હોસ્પિટલોમાં રૂબરૂ પહોંચી સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી અર્બુદા યુવા ફાઉન્ડેશનના 50 કરતાં પણ વધારે યુવાનો ટિફિન બનાવવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા અને શરૂઆતમાં જ્યાં 100 જેટલા ટિફિનની માંગ હતી તે માંગ 500 સુધી પહોંચી ગઈ હતી. જો કે સતત એક માસ સુધી ભોજન પ્રસાદ સેવા આપનાર શ્રી અર્બુદા યુવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગતરોજ ટિફિન સેવાનું સમાપન કરવામાં આવ્યું છે. ધાનેરાની સૂર્યોદય સ્કૂલ ખાતે ધાનેરા ઉત્સાહી યુવાનો સમય થાય એટલે સેવામાં હાજર થઈ જતા અને ટિફિનનું પેકિંગ કરી કોરોના ગાઈડલાઈન પ્રમાણે દર્દીઓ સુધી પહોંચી ટિફિન આપ્યા હતા. શ્રી અર્બુદા યુવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કઈ રીતે આયોજન પ્રમાણે ટિફિન સમયસર પહોંચાડવામાં આવતા તેને લઈ વધુ માહિતી દિનેશભાઈએ આપી હતી. અમે અર્બુદા યુવા ફાઉન્ડેશને જ્યારે કોરોના મહામારીની શરૂઆત થઈ એ વખતે અમે બધા વિચાર્યું કે ખરેખર ધાનેરાની અંદર બધી હોટલો અને બીજું બધું બંધ હતું, તો ટિફિનની ખૂબ જમવાની ખૂબ તકલીફ પડતી હતી, એટલે અમે બધા મિત્રો વિચાર્યું કે આપણે એમને ટિફિન પહોંચાડીએ. અમે શરૂઆત 25 તારીખે વિચાર્યું હતું તો દાતાઓનો ખૂબ સપોર્ટ મળ્યો અને અમે શરૂઆત કરી 26 તારીખથી. 26 તારીખ શરૂઆતમાં લોકો ટિફિન નહોતા લેતા, પણ અમે એમને સમજાવ્યું કે ભાઈ ઘરેથી લાવશો તો સંક્રમણ થવાની શક્યતા છે, એટલે ઘરેથી ન લાવતા અહીંયા ટિફિન લો, અને બધા અમે મિત્રોએ ટિફિન આપવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે ટિફિન વધતા વધતા 400 થયા, 500 થયા અને હાલ સુધીમાં 700-800 પહોંચ્યા અને લોકોનો સારો એવો સહકાર મળે અને અમારા જે રસોઈયાએ બહુ સારું આપણે ઘરે જમીએ એ રીતનું જમવાનું બનાવ્યું હતું. કેટલી હોસ્પિટલ સુધી પહોંચો તમે? અમે અહીંયા ધાનેરાની 12 હોસ્પિટલોમાં આપતા હતા. કેટલા યુવાનો? દરેક જ, અને 50-એક જેવા અમારા યુવા ભાઈઓ અમે બધા પેકિંગમાં વ્યવસ્થામાં હતા. અહીંયા ધાનેરા ખાતે શ્રી અર્બુદા યુવા ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં 26/4/2021 રોજથી ટિફિન સેવા શરૂ કરવામાં આવી હતી. જેઓ પ્રથમ દિવસે 100 ટિફિનની શરૂઆત કરી હતી અને આજે એક મહિનો પૂરો થયો છે અને આ મહિનામાં અમે 15-16 હજાર ટિફિનો લોકોને આપ્યા છે અને તે પણ એકદમ નિઃશુલ્ક છે. સાથે સાથે જે અમારી યુવા ટીમ છે તેણે પણ કોરોના મહામારીને ડર્યા વગર હોસ્પિટલમાં જઈ અને લોકોને ટિફિનો આપ્યા છે. તે સાથે સાથે દાતાઓએ પણ અમને દાન પૂરું પાડ્યું છે, તો તે બદલ અમે દાતાઓનો પણ આભારી છીએ. અને હાલમાં અહીંયા કોરોનાનો કેસો ઘટવાના કારણે એક મહિના અમે પૂર્ણ કરીએ છીએ અને આવતીકાલથી આ ટિફિન સેવાની પૂર્ણાહુતિ કરીએ છીએ.